हासन सोराने घन श्याम हो पूजो अतिशय प्रेम करी ने रे जय श्री स्वामीनारायण भक्तों देवानंद स्वामी आ कीर्तन ની અંદર જે શબ્દો ની અંદર જે કઈ આપણે મેસેજ આપે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેવાનંદ સ્વામી કહે છે કે સિંહાસન સોનાને ઘનશ્યામ પૂજું પ્રેમ કરીને બેસો આવી પ્રીતમ પૂરણ કામ નિરખું નૈણા ભરીને દેવાનંદ સ્વામીનો કહેવાનો ભાવાર્થ એવો છે કે ભગવાન છે ને સદાયને માટે દિવ્ય સિંહાસનમાં અક્ષરધામની અંદર તો બેઠા જ છે એવી રીતે આપણું હૃદયરૂપી જે ગુફા છે એ પણ એક ભગવાનનું એક સિંહાસન છે એ સિંહાસનને આપણે સોનાનું બનાવી અને એ ભગવાનને બેસાડી અને એની પૂજા કરવાની છે પૂજા એક એવી વસ્તુ છે કે જ્યારે ભગવાનની પૂજા પ્રેમથી થાય ને ત્યારે ભગવાન એની પૂજા સ્વીકારે છે ગીતાની અંદર કીધું છે કે પત્રમ ફલમ પુષ્પમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ભગવાનને આપણે પૂજા કરી ભલે એક નાની વસ્તુ હોય પત્ર હોય પુષ્પ હોય કે ફળ હોય પણ જો પ્રેમથી ભગવાનને અર્પણ કરીને તો એ ભગવાન સ્વીકારે છે એટલે આ હેરો મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ આ સોનાના સિંહાસનમાં કે જે સિંહાસનની સેવા માટે અનેક ભક્તો અનેક રીતે સેવા કરી છે કે ભગવાનને બેસાડવા માટે તો હવે આપણે શું કરવાનું છે પ્રેમથી એમની પૂજા કરવાની છે પૂજા કરી અને ભગવાનનો એવો ભાવ લાવવાનો છે કે આ ભગવાન કેવા છે પૂરણકામ છે જેવા ધામની અંદર છે એવા ને એવા આ પ્રત્યક્ષ બેઠા છે એવા ને એવા પૂરણકામ છે અને એવા ને એવા મારા હૃદયરૂપી ગુફા માટે એ જ ભગવાન એમાં કોઈ ડિફરન્સ નથી અને એવા ભગવાનના દર્શન કરવા કેવી રીતે કરવા પ્રેમથી નૈણા ભરી ભરીને એ ભગવાનના જે ભાલની અંદર જે મારા તિલક ધારણ કર્યું છે કંઠની અંદર પુષ્પના હાર ધારણ કર્યા છે ગજરા બાજુ એ બધા ભગવાન પહેર્યા છે ને એ મીરખવાના અને જ્યારે આપણે માનસી પૂજા કરી ત્યારે આપણે હૃદયરૂપી ગુફાની અંદર રહેલા ભગવાનને આવી એવી રીતે એ ભગવાનની સેવા કરવાની પ્રેમથી ભાવથી એટલે દેવાનંદ સ્વામીના કીર્તનોના શબ્દો એટલી આપણે હિંમત અને બળ આપે છે કે આપણે દિવ્ય ભાવ અને પ્રેમથી ભગવાનના દર્શન કરી પૂજા કરી અને આપણા જીવનને ધન્ય ભાગ્યશાળી બનાવી જય શ્રી સ્વામિનારાયણ.